આસો વદ તેરસ એટલે ધનતેરસ, દિવાળીના તહેવારોના સમૂહનો બીજો દિવસ. ધનતેરસને દિવસે ઘર, દુકાન કે ઓફિસ વગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને રંગોળી કરવામાં આવે છે. આસો માસની વદ તેરસ એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં આવતા દિવસે રંગોળીમાં લક્ષ્મીજીના પગલાંની આકૃતિ ખાસ બનાવવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસ તો સોનું ચાંદી ખરીદવું તે સુકનવંતું ગણાય છે. લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભ દિને ધનધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હોવાથી તેને ધન્વંતરી ત્રયોદશી કે ધન્વંતરી જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યના દેવતા તથા આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન પણ કરવામાં આવે છે. દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલો છે, પરંતુ એક ઓછી જાણીતી પુરાણકથા પ્રમાણે દીવાની હારમાળા એટલે કે દીપાવલી સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધનતેરસ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણિક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પૂછ્યું કે તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારે પ્રાણ હરતા રંજ નથી થયો? યમદૂતે ઉત્તર આપ્યો કે એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધનતેરસના દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડ્યા. ત્યારે યમરાજે વરદાન આપ્યું કે ધનતેરસના દિવસે જે મનુષ્ય દીપદાન કરશે તેનો જીવન દીપ એ દિવસે બુજાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રદ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કર્યું છે. ધનતેરસનું અન્ય એક મહત્વ પણ છે. કથા પ્રમાણે બલિરાજાના કારાગૃહમાં પુરાયેલા લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધનતેરસના દિવસે મુક્ત કરાવ્યા માટે આ દિવસ લક્ષ્મી પૂજનનો માનવામાં આવે છે.